હે નિષાદ રાજ, કહેવતના આપને નમન. તમને યાદ છે ને, તમે જ્યારે શિકાર કરવા ગયા હતા ત્યારે તમને અતિશય તરસ લાગી હતી અને આપ તૃષાથી તરફડ રહ્યા હતા, ને એવે સમયે મેં આપની તૃષાને તૃપ્ત કરી હતી અને આપે સંતુષ્ટ થઈને કંઈક માગવાનું કહેલું, પણ મેં જરૂર પડે માગીશ એમ કહેલું. તો લ્યો મહારાજ, આજે આ મારી તૃષાને આપ તૃપ્ત કરો. મેં સાંભળ્યું છે કે ભગવાન શ્રી રામ આવતીકાલ સવારે આ ગંગા પાર કરવાના છે. બધા જ નાવિકોમાં ઉત્સાહ હિલોળાલે છે, સૌએ પોતાની નાવને સુંદર રીતે શણગારી દીધી છે. હું તો સાવ નિર્ધન, મારી નાવને હું કેવી રીતે સજાવી શકું, કેવી રીતે? હું ઈચ્છું છું કે પ્રભુ શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજી મારી આ નાવડીમાં બેસીને ગંગા પાર કરે. આપ તો નાવિકોના રાજા છો, ઢંઢેરો પીટાવી અને જાહેર કરી દો કે ભગવાન રામ કેવટની નાવમાં બેસે છે. મહારાજ, એટલી કૃપા આ નિર્ધન પર કરો, એટલી કૃપા આ નિર્ધન પર કરો. નિષાદ રાજ, આપનો જય હો, આપનો જય હો. ગૃહ રાજા, ખરેખર આપ સાચા વચન પાલક, સાચા વચન પાલક. એ સાંભળે છે ને, જરા ઉતાવળ કર, આમ જો પ્રભુ તો પહોંચી ગયા. હું જાઉં છું ગંગા તીરે, તું આવ જલ્દી. પધારો, પધારો પ્રભુ, પધારો. કેવટના આપને કોટી કોટી નમન. પણ પ્રભુ ઉભા રહો, મને એક શંકા છે. હો, મેં સાંભળ્યું છે કે આપની ચરણ કમલની રજમાં એવી કોઈ જડીબુટ્ટી છે કે જેના પર પડે એ નારી થઈ જાય, એ ભલે ને પછી પથ્થર હોય. એમાં મારી નામ તો લાકડાની, મને બીક છે. હો પ્રભુ, મારી રોજી રોટીનું આ એક જ સાધન છે, અને જો તે નારી થઈ જાય તો મારા કુટુંબનું ભરણ પોષણ કેવી રીતે થશે? એટલે પ્રભુ, મારે આપના ચરણ ધોવા પડશે, અને હા, હું તમને ગંગા પાર અવશ્ય કરાવીશ, અને આપની પાસેથી કોઈ ઉતરાય નહીં માગું, કોઈ ઉતરાય નહીં માગું. દશરથજીના સોગંદ. અરે અરે લક્ષ્મણજી, થોભો, મારા અવિવેક પ્રત્યે આપ ગુસ્સે ન થાઓ. અને હા, કહી દો કે તમારા બાણથી હું ડરતો નથી હો, કારણ કે સાક્ષાત પ્રભુ મારી સામે છે. તેમના દર્શન કરતા કરતા મારા પ્રાણ નીકળે તો મને મુક્તિ મળે, મુક્તિ મળે. પ્રભુ, હું મારા રોમ રોમ સાથે હું નાચી રહ્યો છું. આ ક્ષણ પ્રભુ જીરવી શકાતી નથી, જીરવી શકાતી નથી. આપ એક કામ કરો, હું આપના ચરણ પખાળ ત્યાં આમ આનંદ ધન્ય થઈને હરખભેર થયો હોઉં, અને ક્યાંક આપ પડી ન જાઓ પ્રભુ, પડી ન જાઓ. એક કામ કરો, આપ મારું મસ્તક પકડી રાખો પ્રભુ, મસ્તક પકડી રાખો. સહારો લો પ્રભુ, સહારો. પ્રભુ, ભક્તો ધવાઈ ગયા, પણ ફરી તમે નીચે મૂકશો અને રજ ચોંટશે. એટલે લ્યો, હું તમને ઊંચકીને મારી નાવમાં બેસાડી દઉં. હું કેટલો ધન્ય પ્રભુ, કેટલો ધન્ય. તો લ્યો પ્રભુ, આ રહ્યો ગંગા નદીનો સામેનો તટ, અને મેં આ ગંગા પાર કરી પ્રભુ, ગંગા પાર કરી. ના પ્રભુ, ના,
હું આપની પાસેથી ઉતરાય નહીં લો, નહીં લો. અને આમ જુઓ તો આપણે તો ધંધા ભાઈ નાઈ છે, નાઈ લેત નાઈ છે, નાઈ ન લેત, ધોબી છે ન ધોબી લેત. જેઓનો ધંધો એક જ છે તેઓ પરસ્પર લેણદેણ નથી કરતા. હું આ ગંગાનો નાવિક છું, આથી લોકોને આ ગંગા પાર કરાવું છું. અને આપ ભવસાગરના નાવિક છો, આથી ભવસાગર પાર કરાવો છો. આપ મારી પાસે આવ્યા અને મેં આ ગંગા પાર કરાવી. એમ હું જ્યારે ભવસાગરના તીરે ઊભો રહીશ ત્યારે પ્રભુ મને આ ભવસાગર પાર કરાવજો, પ્રભુ ભવસાગર પાર કરાવજો. ને આજે મને શું નથી મળ્યું? મારા દોષ, મારું દારિદ્ર, મારા હૃદયના કામ, ક્રોધ અને મોહ આપના દર્શન માત્ર થી જ નાશ પામ્યા, પ્રભુ આપના દર્શન થી જ નાશ પામ્યા. હું ઘણા જન્મોથી મજૂરી કરતો હતો, પણ આજે વિધાતાએ મને પરિપૂર્ણ કરી દીધો છે, પ્રભુ પરિપૂર્ણ કરી દીધો છે. હવે કશું જ કામ નથી, કશું જ કામ નથી, બસ સદાયને માટે આપની કૃપા દ્રષ્ટિ રહો, પ્રભુ સદાયને માટે કૃપા દ્રષ્ટિ રહો. બસ કેવળ એક જ વરદાન સ્વીકારો, નિર્મળ ભક્ત રહે મુજે અંતર, નિર્મળ ભક્તિ રસથી નિર્જર રહે મુજે અંતર, નિર્મળ ભક્તિ રસથી નિર્જર. બહુ જાજુ આપ્યું પ્રભુ, બહુ જાજુ આપ્યું, કૃત કૃત પ્રભુ, હું ધન્ય ધન્ય. ક્યાં ગયા ભવનો આ કાચબો? ભગવાન વિષ્ણુના ચરણ સ્પર્શ કરવા અથાગ પ્રયત્નો કરતો રહ્યો, પણ કદાચ એની શ્રદ્ધા ઓછી પડે હશે હો. અને આથી જ તે આ કાચબો કેવડ બન્યો, અને ભગવાન વિષ્ણુ શ્રી રામ રૂપે. અને આજ કેવટે ભગવાનના ચરણ પખાળી ચરણામૃત લઈને ગંગા પાર કરાવી, આ માત્ર ને માત્ર શ્રદ્ધાના જોરે જ શક્ય છે હો. અને આ ભાવ ભક્તિ અને શ્રદ્ધાને ધનિકતા તો નિર્મળ અને અનન્ય ભક્તિનું વરદાન આપી જાય છે. અને આથી જ તો આપણે આવી ભાવ ભક્તિ અને શ્રદ્ધાની તો ખેતી કરવાની છે. તમે સૌ કરશો ને? હા. જય સિયારામ.